નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 20/1/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, સાથે સાથે આ તમે જે અભ્યાસ કરી રહ્યા છો પ્રશ્ન બેંકની, તેની જો પીડીએફ તમારે જોઈતી હોય તો એ પીડીએફ મેળવવા માટે તમને અહીંયા નંબર આપવામાં આવેલો છે નીચે 70 46 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક કરી અને માત્ર 20 રૂપિયાની અંદર તમે આ સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો. આ ઉપરાંત ધોરણ 6ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 20/1/2024ના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ 5 ગુણ છે. એમાં પહેલો સવાલ, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો જવાબ આવશે, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ એટલે કે આદિનાથ હતા. બીજો સવાલ, ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? તો જવાબ આવશે, ત્રિપિટક ગ્રંથો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે. ત્રીજો સવાલ, સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? તો જવાબ આવશે, સિદ્ધાર્થનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું. ચોથો સવાલ, બુદ્ધનો અર્થ શું થાય છે? બુદ્ધનો અર્થ જાગૃત અથવા તો જ્ઞાની થાય છે. ત્યાર પછી પાંચમો સવાલ, બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? તો બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો સવાલ, મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો મહાવીર સ્વામી પાવાપુરી નામના સ્થળે નિર્વાણ પામ્યા હતા. સાતમો સવાલ, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. આઠમો સવાલ, બાળ સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? તો બાળ સિદ્ધાર્થના ગુરુ અલાર કલામ હતા. કયા દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું? તો વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. મિત્રો, તારીખ 20/1/2024ના રોજની ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જો તમે વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને માત્ર 20 રૂપિયાની અંદર તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તેની પીડીએફ તમારા વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો, જે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશન જે છે તે પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકો છો. દસમો સવાલ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો જવાબ આવશે, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થઈ ગયા. 11મો સવાલ, ગૌતમ બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું? તો જવાબ આવશે, ગૌતમ બુદ્ધનું અવસાન કુશીનારા નામના સ્થળે થયું હતું. 12મો સવાલ, મહાવીર સ્વામીના મતે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? તો મહાવીર સ્વામીના મતે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ અહિંસા છે. 13મો સવાલ, ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ કયા વર્ણોમાં વહેંચાઈ ગયો હતો? તો ગૌતમ બુદ્ધના સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ 4 વર્ણની અંદર વહેંચાઈ ગયો હતો. 14મો સવાલ, મહાવીર સ્વામીએ શ્યાનો વિરોધ કર્યો હતો? મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો હતો. 15મો સવાલ, બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. 16મો સવાલ, ગૌતમ બુદ્ધના મત અનુસાર મનુષ્ય કેવી રીતે મહાન બને છે? તો ગૌતમ બુદ્ધના મતાનુસાર મનુષ્ય પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. 17મો સવાલ, ગૌતમ બુદ્ધના મતે માનવનું સૌથી મોટું કર્તવ્ય કયું છે? તો ગૌતમ બુદ્ધના મતે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. 18મો સવાલ, ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શ્યાને મહત્વ આપ્યું હતું? તો ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. 19મો સવાલ, બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ માટે કયા સ્થળે સાધના શરૂ કરી હતી? તો બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ માટે બોધિગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે સાધના શરૂ કરી હતી. 20મો સવાલ, જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકર થઈ ગયા? જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર થઈ ગયા.
ત્યાર પછી 21મો સવાલ, જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો કયા છે? તો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો આગમ ગ્રંથો છે. 22મો સવાલ, જૈન ધર્મના તીર્થંકર પાર્શ્વનાથે કયો ઉપદેશ આપ્યો હતો? તો જૈન ધર્મના તીર્થંકર પાર્શ્વનાથે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. 23મો સવાલ, મહાવીર સ્વામીને ઋજુપાલિકા નદીના કિનારે શું પ્રાપ્ત થયું? તો મહાવીર સ્વામીને ઋજુપાલિકા નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી 24મો સવાલ, મહાવીર સ્વામી જીન શા માટે કહેવાયા? મહાવીર સ્વામીએ મન અને ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા. અપરિગ્રહ એટલે શું? તો અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ 5 ગુણ છે, એમાં તફાવત આપો ગેડ પર્વત અને ખંડ પર્વત. તો જોઈએ સર્વપ્રથમ ગેડ પર્વત. સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે તેને ગેડ પર્વત કહે છે. ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો ઉપર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાંટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય કે વચ્ચેનો ભાગ સ્થિર રહે તેને ખંડ પર્વત કહે છે. ગેડ પર્વતના ઉદાહરણમાં આવશે આલ્પ્સ, રોકીઝ અને એન્ડીઝ. ખંડ પર્વતના ઉદાહરણમાં આવશે હોસ્ટ પર્વત, નીલગિરી અને સાતપુડા. ત્યાર પછી છે બીજું, વર્ગીકરણ કરો. એમાં આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ અને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. એમાં આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશમાં આવશે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ અને પેન્ટાગોનિયા. ત્યાર પછી મને ઓળખો, હું પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ છું. તો જવાબ આવશે ખીણ. ત્યાર પછી B1, તફાવત આપો ઉચ્ચ પ્રદેશ અને મેદાન. એમાં ઉચ્ચ પ્રદેશ, તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. ઉચ્ચ પ્રદેશના 33 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. જ્યારે મેદાનને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે, કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. ત્યાર પછી બીજું, વર્ગીકરણ કરો વિંધ્યાચલ, સાતપુડા, પારસનાથ અને અરવલ્લી. તો એમાં ખંડ પર્વતની અંદર આવશે વિંધ્યાચલ અને સાતપુડા, અવશિષ્ટ પર્વતમાં આવશે પારસનાથ અને અરવલ્લી. ત્યાર પછી આપણને કહ્યું છે કે ખાલી જગ્યા પૂરો, 3 બાજુથી ઘેરાયેલા જળ વિસ્તારને ખાલી જગ્યા કહે છે. તો અહીંયા જવાબ આવશે અખાત. ત્યાર પછી આગળ તફાવત આપો ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. તો ઘસારણના મેદાન, પૃથ્વીની સપાટી ઉપર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. નિક્ષેપણના મેદાન, તો એમાં નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે, તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહે છે. ઉદાહરણ તરીકે ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તરની અંદર ચીનમાં હવાંગહોનું મેદાન. ત્યાર પછી બીજું સવાલ, મેદાનોનું મહત્વ જણાવો. તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનમાં સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ત્રીજું, મને ઓળખો, હું 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી છું. તો જવાબ આવશે સામુદ્ર ધુની. ત્યાર પછી ડી, પર્વતોનું મહત્વ સમજાવતા 4 મુદ્દા લખો. તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. પર્વતો ભેજવાળા પવનોને રોકી અને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદગમ સ્થાન છે, તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણ સંપત્તિના ભંડાર છે. ત્યાર પછી આપણે જોઈએ બીજું, જ્વાળામુખી પર્વત કેવી રીતે બને છે તેના 2 ઉદાહરણ આપો. તો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપસી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે. ત્યાર પછી ત્રીજું, મને ઓળખો, હું 2 જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ છું. તો જવાબ આવશે સંયોગી ભૂમિ. ત્યાર પછી છે વર્ગીકરણ. તો એમાં પર્વતની અંદર આવશે હિમાલય અને પાવાગઢ, ઉચ્ચ પ્રદેશની અંદર આવશે પિડમોન્ટ અને પેન્ટાગોનિયા. ત્યાર પછી ત્રીજું, મને ઓળખો, હું 4 બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ છું. તો જવાબ આવશે ટાપુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલું, પ્રથમ નાગરિક તરીકે કોણ મનાય છે? તો જવાબ આવશે વિકલ્પ B, સરપંચ. બીજું, નાગરિક નગરપાલિકાની ચૂંટણીમાં કોણ મત આપી શકે છે? તો જવાબ આવશે શહેરના લોકો.
ત્રીજું સ્વરાજ્ય એટલે કેવું રાજ્ય, તો જવાબ આવશે વિકલ્પ સી, પોતાનું રાજ્ય. ચોથું, ગ્રામ પંચાયતની કરવેરાની વસૂલાતનું કામ કોણ કરે છે, તો જવાબ આવશે વિકલ્પ બી, તલાટી. નીચેનામાંથી કયું ગ્રામ પંચાયતની આવકનું સાધન નથી, તો જવાબ આવશે મંદિર વેરો. ત્યાર પછી છઠ્ઠો સવાલ, ગામના રસ્તા ઉપર ગટરનું પાણી ઉભરાય છે તો સમારકામ કોણ કરાવશે, તો જવાબ આવશે વિકલ્પ ડી, ગ્રામ પંચાયત. સાતમું, નીચેનામાંથી ગ્રામસભામાં કોણ કોણ હાજર હોય છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલા તમામ. આઠમું, તાલુકા પંચાયતના કુલ સભ્યમાંથી મહિલાઓ માટે કેટલા ટકા અનામત બેઠકો હોય છે, તો જવાબ આવશે બી, 15%. નવમું, તાલુકા પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે, તો જવાબ આવશે વિકલ્પ સી, તાલુકા વિકાસ અધિકારી. ત્યાર પછી દસમો સવાલ, DDOનું પૂરું નામ જણાવો, તો જવાબ આવશે વિકલ્પ બી, જિલ્લા વિકાસ અધિકારી. ત્યાર પછી અગિયારમો સવાલ, સમાજના નબળા વર્ગને ન્યાય આપવાનું કામ કઈ સમિતિ કરે છે, તો જવાબ આવશે વિકલ્પ એ, સામાજિક ન્યાય સમિતિ. બારમું, મેયર એટલે કોણ, તો જવાબ આવશે મહાનગરપાલિકાના સભ્ય. તેરમું, પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે, તો જવાબ આવશે 2 વાર. ચૌદમું, નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્ય કયા હોદ્દાની મુદત 2.5 વર્ષની હોય છે, તો મેયર અને નગરપાલિકાના પ્રમુખની. 15મો સવાલ, લોક અદાલત કોના માટે સ્થાપવામાં આવે છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ માટે. ત્યાર પછી 16મો સવાલ, નીચેનામાંથી કઈ ભૂમિકા જિલ્લા કલેક્ટરની નથી, તો વિકલ્પ ડી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્ર આપવા. 17મું, ગ્રામ પંચાયત તો સરપંચ, મહાનગરપાલિકા તો મેયર, તાલુકા પંચાયત તો TDO, નગરપાલિકા તો જવાબ આવશે ચીફ ઓફિસર. ત્યાર પછી 19મું, નીચેનામાંથી કઈ કામગીરી મામલતદારની નથી, તો મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય. 20મો સવાલ, નીચેનામાંથી ગ્રામસભા માટે કયું વિધાન બંધ બેસતું નથી, તો ગ્રામસભામાં અધ્યક્ષ તલાટી હોય છે. ત્યાર પછી 21મો સવાલ, તાલુકા પંચાયત ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર નગરપાલિકા, તો જવાબ આવશે વિકલ્પે, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. ત્યાર પછી આપણે જોઈએ 22મું, નીચે આપેલા કાર્યમાંથી ગ્રામ પંચાયતનું કાર્ય નથી, તો પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન. ત્યાર પછી 23મો સવાલ, નીચેનામાંથી કયા અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે, તો વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ. 24મું, મને ઓળખો મારી સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 હોય છે, તો જવાબ આવશે તાલુકા પંચાયત. 25મો સવાલ, પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે, તો જવાબ આવશે ગ્રામ પંચાયત. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, એમાં પહેલું, મેગસ્થનીસે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો, જવાબ આવશે ઇન્ડિકા. સમ્રાટ અશોકે સશસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો, તો બૌદ્ધ. ત્રીજું, ચંદ્રગુપ્તના અવસાન બાદ ખાલી જગ્યા મગધની ગાદીએ આવ્યો, તો બિંદુસાર. અર્થશાસ્ત્ર નામના ગ્રંથ ખાલી જગ્યાએ લખ્યો હતો, તો ચાણક્યએ. ચંદ્રગુપ્ત મૌર્યએ ધનનંદને હરાવી ખાલી જગ્યાની ગાદી સંભાળી, તો મગધ. છઠ્ઠું, પુષ્યગુપ્તે ખાલી જગ્યા તળાવનું નિર્માણ કરાવ્યું, તો સુદર્શન. સાતમું, મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો, તો બૃહદર્થ. આઠમું, મૌર્ય યુગનું વહીવટી તંત્રના ખાલી જગ્યા અંગો હતા, તો 3. અશોકે મહેન્દ્ર અને સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે ખાલી જગ્યા સ્થળે મોકલ્યા હતા, તો સિલોન. 10મું, અશોકે ખાલી જગ્યા દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, તો શિલાલેખો. મગધ એટલે હાલનું ખાલી જગ્યા રાજ્ય, તો બંગાળ. કલિંગ એટલે હાલનું ખાલી જગ્યા રાજ્ય, તો ઓડિશા. એશિયાખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ખાલી જગ્યા છે, તો ગ્રાન્ડ ટ્રંક રોડ. 14મું, ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય ખાલી જગ્યામાં વિતાવ્યો હતો, તો શ્રવણબેલગોળામાં. 15મો સવાલ, મુદ્રા રાક્ષસ ખાલી જગ્યા દ્વારા લખાયેલ કૃતિ છે, તો વિશાખદત્ત. ગ્રાન્ડ ટ્રક રોડનું પુનઃનિર્માણ ખાલી જગ્યાએ કરાવ્યું, તો શેરશાહ સૂરી. 17મો સવાલ, અશોકના મનની શાંતિ ખાલી જગ્યાએ યુદ્ધ પછી હણાય, તો કલિંગ. 18મો સવાલ, અશોકે ખાલી જગ્યા ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કર્યો, તો બૌદ્ધ સાધુ ઉપગુપ્ત. 19મો સવાલ, અશોકનો શિલાલેખ ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં આવેલો છે, તો જૂનાગઢ. 20મું, ગુજરાતના જૂનાગઢમાં આવેલા અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે, તો પ્રાકૃત. અશોકના રાજ્યમાં ખેતીવાડી વિભાગનો ઉપરી અધિકારી ખાલી જગ્યા કહેવાતો, તો સીતાધ્યક્ષ. મૌર્ય યુગના વહીવટી તંત્રનો નાનામાં નાનો એકમ ગ્રામ અને અશોક ના રાજ્યમાં વ્યાપાર ખાતાના ઉપરી અધિકારી ખાલી જગ્યા કહેવાતા, તો પણ અધ્યક્ષ. 24મો સવાલ, પ્રાંતીય વહીવટીતંત્રમાં પ્રાંતના વડા તરીકે ખાલી જગ્યા હતો, તો રાજ્યપાલ. અને 25મું, કેન્દ્રીય વહીવટીતંત્રની શાસન વ્યવસ્થામાં ખાલી જગ્યા કેન્દ્ર સ્થાને હતો, તો રાજા અથવા તો સમ્રાટ. મિત્રો, આ સમગ્ર સોલ્યુશનનો તમે જે અભ્યાસ કરી રહ્યા છો તેની જો PDF તમારે જોઈતી હોય તો PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF વોટ્સઅપ પર તમારે પ્રાપ્ત કરવી હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો 70 46 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની PDF માત્ર 20 રૂપિયાની અંદર મેળવી શકો છો, જે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. તો અવશ્ય આ સમગ્ર સોલ્યુશનની PDF મેળવી લેજો. પહેલો સવાલ છે, ગ્રામ પંચાયતની રચના વિશે લખો.
તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રામ પંચાયતની રચના વિશેનો જે સમગ્ર ઉત્તર જે છે તે ખૂબ જ સરસ અને કલરફુલ ફોન્ટની અંદર આપણે અહીંયા દર્શાવેલો છે. બીજો સવાલ, ગ્રામ પંચાયતના કોઈ પણ 10 કાર્યોની યાદી બનાવો. તો ગ્રામ પંચાયતના 10 કાર્યો પણ આપણે અહીંયા દર્શાવેલા છે. તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી ત્રીજું, ટૂંક નોંધ લખો ગ્રામસભા. તો ગ્રામસભા ટૂંક નોંધ અહીંયા દર્શાવેલી છે. તમે આ સમગ્ર સોલ્યુશનની PDF મેળવીને પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો, જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. ત્યાર પછી ચોથો સવાલ, ટૂંક નોંધ લખો લોક અદાલત. તો લોક અદાલત વિશેની ટૂંક નોંધ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવી છે. મિત્રો, તારીખ 20/1/2024 રોજની ધોરણ 6 એકમ કસોટી જે છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે સામાજિક વિજ્ઞાન વિષય અને અંગ્રેજીના, આ ઉપરાંત ધોરણ 6 અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના વિડીયો અને PDF બંને આપણી એપ્લિકેશન ઉપર આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અથવા તો જો આ PDF તમારે WhatsApp પર પ્રાપ્ત કરી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF તમે મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી આપણે આ સવાલ જે છે તેનો ઉત્તર અહીંયા તમને દર્શાવેલો છે. ત્યાર પછી છેલ્લો સવાલ અહીંયા આપણને આપેલો છે કે પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા જણાવો. તો એ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમને દર્શાવેલો છે. મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આ સમગ્ર સોલ્યુશનની PDF મેળવવાનું ભૂલશો નહીં. સાથે સાથે વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 6 અભ્યાસ કરતા હોય તેમને પણ અવશ્ય શેર કરજો.